નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આવતીકાલે નવસારી, વલસાડ તેમજ દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં ગરમીને લઈને હવામાન વિભાગે કહ્યું છે કે ઉત્તર પશ્ચિમમાં પવન ફૂંકાતા મહત્તમ તાપમાન વધી રહ્યું છે. સામાન્ય કરતાં 2-3 ડિગ્રી તાપમાન વધુ નોંધાઈ રહ્યું છે. यहाँ पर हैवी रेनफॉल की वार्निंग है, वो डिस्ट्रिक्ट है नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. 6 के लिए जहाँ पर हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है, वो डिस्ट्रिक्ट है साबरकांठा और अरावली डिस्ट्रिक्ट है. जो डिस्ट्रिक्ट है जहाँ पर थंडरस्टॉर्म की वार्निंग है, वो डिस्ट्रिक्ट है नौसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली. और जो विंड की स्पीड होगी वो 30 से 40 KMPH और साथ में जो गस्ती विंड होगी वो 45 KMPH के आसपास रहने का पूर्वानुमान है. आज के लिए अहमदाबाद और गांधीनगर के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है. अहमदाबाद में भी डिस्कम्फर्ट कंडीशन अभी बनी हुई है, जिसमें जिसके कारण कल जो टेम्परेचर 36 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और ये आज भी इस टाइप की सिचुएशन बनी रहेगी. વધુ તાપમાન નોંધાઈ રહ્યું છે. છેલ્લા દિવસોમાં ગરમીનો પારો હાઈ થયો છે, બફારો પણ વધી રહ્યો છે. સુરતના માંગરોળ બાદ કામરેજ તાલુકામાં વરસાદ, વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ શરૂ થયો છે અને અત્યારે ઝમાઝમ વરસાદ પણ વરસી રહ્યો છે. તો વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદની એન્ટ્રી થઈ કામરેજના ધોરણ, પાટડી, ઘલા સહિતના ગામોમાં વરસાદ છે. વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ડાંગર, શેરડી, શાકભાજી સહિતના પાકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ વરસાદ. વડોદરાના સમસાબાદ ગામમાં મનરેગા યોજનાના કૌભાંડ મામલે ગુનો દાખલ કરાયો છે. વરણામાં પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો છે. તો બીજી તરફ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. ગ્રામ રોજગાર સેવક તલાટીની બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત સરપંચ અને તલાટીને નોટિસ ફટકારવામાં આવી છે. આખા ગામના શ્રમિકોની માહિતી મેળવી ખોટું થયું હશે તો કાર્યવાહી કરવામાં આવશે. મહત્વનું છે કે સમસાબાદ ગામમાં મનરેગા યોજનામાં કૌભાંડનો આક્ષેપ થયો છે. મૃતક મહિલાના નામની હાજરી પૂરી નાણાંની ઉચાપત કરવામાં આવી હતી. જોકે ફરિયાદ થયાને 24 કલાક થયા બાદ પણ પોલીસ આરોપીને પકડવામાં નિષ્ફળ રહી છે. અરદારશ્રીનું કહેવું એવું છે લાલજીભાઈનું કે આ પૈસા મારા માતૃશ્રીના મૃત્યુ પામ્યા પછી કામ ઉપર એમને બતાવવામાં આવ્યા છે અને એ પૈસા ખાતામાં જમા થયા પણ એ ખાતા અમોએ ઉપાડ્યા નથી. આવી એમણે એક ધોરણસરની ફરિયાદ કરી. એના આધારે અમોએ ફરિયાદના આધારે તપાસ કરાવી અને માનનીય DDO સાહેબની સૂચનાથી SP સાહેબનો એક પ્રાથમિક અહેવાલ મેળવવાનું અમે નક્કી કર્યું. SP સાહેબના અહેવાલના આધારે અમે ગ્રામ રોજગાર સેવક અને ટેકનિકલ આસિસ્ટન્ટ જે આમાં સીધી સીધા ઇન્વોલ્વ હતા એ બેની તાત્કાલિક બદલી કરી અને એ બંને સામે ખાતાકીય તપાસની પણ પ્રક્રિયા શરૂ કરી. આ મનરેગા યોજના ની ચીટ કરેલ હોય જેથી એ બાબતે TDO વડોદરા નાવોએ માધુરીબેન પટેલ નાવોએ અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ છે અને હાલમાં આ ફરિયાદ અનુસંધાને કોણ આરોપી છે એની તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ગ્રામ વિકાસ એજન્સીના નિયામકનું નિવેદન છે. મહેસાણામાં મનરેગા કૌભાંડ મામલે નિવેદન છે. તપાસ માટે ટેકનિકલ ટીમ બનાવશે. ગેરરીતિ મામલે ટીમ કરશે તપાસ. જવાબદાર સામે કડક કાર્યવાહી પણ કરાશે. આ સાથે તેમણે કહ્યું છે કે જિલ્લામાં અન્ય કોઈ જગ્યાએથી ફરિયાદ મળશે તો ત્યાં પણ તપાસ ટીમ મારફતે તપાસ કરાશે. મહત્વનું છે કે વિજાપુરના ફુદેડા ગામમાં 2019 થી મનરેગા અંતર્ગત ગ્રામજનોના જોબ કાર્ડ બન્યા છે, પરંતુ આ ગ્રામીણ મજૂરોએ આજ દિવસ સુધી ક્યારેય પણ મનરેગામાં કામ કર્યું નથી અને તેમ છતાં તેમના નામ બેંક એકાઉન્ટ ખુલ્યા, મજૂરીના પૈસા પણ ચૂકવાયા છે, પરંતુ તે પૈસા મજૂરો સુધી નથી પહોંચ્યા. અન્ય કોઈ વ્યક્તિ બારોબાર ઉપાડી લે છે તે પ્રકારની વિગતો સામે આવી. ગામના એક જાગૃત નાગરિકે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરતા ચકચાર મચી ગઈ.
વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં નરેગા યોજનામાં જે ગેરરીતિ થઈ છે એની ફરિયાદ અરજી અમને મળી છે. આ ફરિયાદ અરજી અને અમે જિલ્લા કક્ષાએથી એક તટસ્થ તાંત્રિક કર્મચારીઓની ટીમનું ગઠન કરી અને ટીમ મારફતે અમે એની તપાસ કરાવીશું અને તપાસ ટીમના અહેવાલના આધારે અમે જે જવાબદારો હશે એની સામે જરૂરી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરીશું. ભાવનગરમાં સસ્તા અનાજનો જથ્થો ન પહોંચવા મામલે રાજ્ય સરકારે તપાસના આદેશ આપ્યા છે. તહેવારોની સિઝનમાં સસ્તા અનાજનો જથ્થો પહોંચી રહ્યો ન હતો. આ મામલે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે કહ્યું છે કે જો કોઈ ભૂલ અથવા તો ખામી સામે આવશે તો જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે. રાશન પૂરેપૂરું મોકલવાની પૂરેપૂરી વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ કેટલાક કોઈ કારણોસર ન પહોંચ્યું હોય તો જબથી જબ પહોંચાડી શકાય એ માટેની તંત્ર વ્યવસ્થા કરી રહ્યું છે. તપાસ ચાલી રહી છે. તપાસ અમે કોઈને છોડવા માંગતા નથી. હવે એવું અત્યારે જ્યાં સુધી તપાસ ના આવે ત્યાં સુધી કહી શકાય નહીં, પણ તપાસ નિષ્પક્ષ રીતે થવાની. રાજકોટના સરકારી ગોડાઉનમાંથી 8000 લીટર તેલ ગાયબ થયું છે અને આ મામલો સામે આવ્યો છે. આ મામલે રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર આ મુદ્દે ખૂબ જ ગંભીર છે, સરકાર નિષ્પક્ષ તપાસ કરશે. તો વ્યાજબી ભાવની દુકાન બનશે જનપોષણ કેન્દ્ર. વ્યાજબી ભાવની દુકાનો જનપોષણ કેન્દ્રનો પાયલટ પ્રોજેક્ટ થયો છે શરૂ અને ભારત સરકારના ખાદ્ય અને પુરવઠા વિભાગે શરૂ કર્યો છે અમલ. પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદની 15 દુકાનોનો સમાવેશ થયો છે. હવે વ્યાજબી ભાવની દુકાનો પર જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તા દરે મળશે. અમૂલની ઓર્ગેનિક પ્રોડક્ટ પણ મેળવી શકાશે. કેન્દ્ર સરકારની જનપોષણ કેન્દ્ર યોજનાને ગુજરાતમાં વધુ વિકસાવવામાં આવશે. અને કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી વર્ચ્યુઅલી જોડાયા અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા પણ હાજર રહ્યા. રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારનું નિવેદન છે કે સરકારે દુકાનદારોની ચિંતા કરી છે. NFSA હેઠળ 3 કરોડ લોકો નોંધાયા છે. પહેલા 15000 આવક મર્યાદા હતી અને હવે 20000 આવક મર્યાદા કરી છે. અહીંથી એક તો ક્વોલિટી યુક્ત વસ્તુ મળશે અને વ્યાજબી ભાવે મળશે, છેતરાવાનો કોઈ પ્રશ્ન નહીં, ભેળસેળ યુક્ત નહીં હોય. અને એ રીતે દુકાનદારને એને જે સરકાર જે અનાજને જે આપે છે, ચોખા ઘઉંને આપે છે, એના સિવાયનું આ વેચીને થોડોક વધુ નફો, પહેલાજભાઈની જે ચિંતા છે એ ચિંતાને દૂર કરવા માટે ભારત સરકારે અને રાજ્ય સરકારે આ વિચાર્યું છે. એટલે મને લાગે છે કે આમાં ઘણો બધો ફાયદો થવાનો છે આ દુકાન.